एमसी द्वारा महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे अने मिलकत वेरा पर व्याज माफीनी जाहेरात करवामां आवी छे। 3 मास माटे एमसी ए आ योजनानी जाहेरात करी छे। मिलकत वेरा पर व्याज माफीनी जाहेरात करवामां आवी छे। रेवन्यू कमिटीनी मळेली बैठकमां महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे। प्रॉपर्टी टैक्स पर चढ़ेलू व्याज माफ करवानी योजना जाहेर कराई छे। 31 जानुआरी सुधी रहेठाण में 80% व्याज माफ, कॉमर्शियल स्ट्रक्चर में 60% जेटली व्याजनी राहत मळशे। तो 28 फेब्रुआरी सुधी रहेठाण में 75% व्याज माफी, फेब्रुआरी में कॉमर्शियल स्ट्रक्चर में 55% व्याज माफी थशे। तो 31 मार्च सुधी प्रॉपर्टी टैक्स भरनार ने रहेठाण में 70% व्याज माफी मळशे। तो मार्च में कॉमर्शियल स्ट्रक्चर में 50% व्याज में राहत मळशे। प्रॉपर्टी टैक्स पेटे रुपया 350 करोड़ एकठा करवानो एएमसी नो अंदाज छे। વધુ માહિતી માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે। દીપક, એએમસી દ્વારા મહત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, મિલકત વેરા પર હવે 3 માસ માટે વ્યાજ માફી મળશે, શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર કહી શકાય। અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે ટેક્સ છે તેના પર વ્યાજ ચડતું હોય છે તે વ્યાજ માફી હવે સ્કીમ લાવવામાં આવશે। 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આ જે છે તે સ્કીમ ચાલુ રહેશે। મહત્વનું છે કે જે રેસિડેન્ટ છે તેના પર 75% વ્યાજ માફી રહેશે, પ્રોપર્ટી ટેક્સ છે જેના પર 55% વ્યાજ માફી રહેશે, સાથે જ જે લોકો ઝુંપડપટ્ટીના વિસ્તારના છે તે લોકોમાં 100% વ્યાજ માફી જે છે તે અમલી કરવામાં આવશે। અંદાજે 3.5 કરોડથી પણ વધારે જેટલી આવક અમદાવાદ કોર્પોરેશનને થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ તમામ સ્કીમ સાથે। એટલે કે ફરી એકવાર વ્યાજ માફી જે છે તે ટેક્સ બાબતે અમદાવાદ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે। પ્રતિપાલ જી આભાર, દીપક સમગ્ર માહિતી બદલ।